સવાલ નંબર એક, જાનવરને પાલતુ બનાવી શકાતા નથી. એનો જવાબ છે ઝીબ્રા. એક એવું જાનવર છે જેને આપણે ક્યારેય પાલતુ બનાવી નથી શકતા. ગેંડો વિશાળ હોય છે અને શાકાહારી હોવા છતાં આપણે એને પાલતુ બનાવી નથી શકતા. આમ પાંડાને પણ પાલતુ બનાવી ન શકાય. સવાલ નંબર બે, દુનિયાનો સૌથી મજબૂત ફોન કયો છે? એનો જે છે દુનિયાનો સૌથી મજબૂત ફોન સોન્યુમ XP 3300 છે. જ્યારે 84 ફૂટ ઊંચેથી ફેંકવામાં આવ્યો તો પણ આ ફોન બિલકુલ કમ્પ્લીટ રહ્યો. આ ફોનનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. સવાલ નંબર 4, કાંજીવનું દિલ 1 મિનિટમાં 500 વાર ધડકે છે. એનો જવાબ છે એક પતંગિયાનું હાર્ટ 1 મિનિટમાં 500 વાર ધબકે છે અને ગરુડનું 1 મિનિટમાં 1000 વાર, જ્યારે મનુષ્યનું દિલ 1 મિનિટમાં 72 વાર ધબકે છે. સવાલ નંબર 5, કઈ જગ્યાએ એક પણ ઘાસ ઉગતી નથી? એનો જવાબ છે અંટાર્ટિકા મહાદ્વીપ. એક એવું મહાદ્વીપ છે જ્યાં ઘાસ નથી ઉગતી, કારણ કે આ આખો મહાદ્વીપ બરફથી ઢંકાયેલો છે. અહીં પ્રાકૃતિક રૂપથી કોઈ પણ પ્રકારની ઘાસ નથી. સવાલ નંબર 5, સોબા રહીને પાણી પીવાથી એનો અસર ઘૂંટણ પર પડે છે? એનો જવાબ છે ઘૂંટણનો દુખાવો મોટેભાગે કેલ્શિયમની કમીથી થાય છે અને મેગ્નેશિયમની કમીથી અનિદ્રા થાય છે. પાણીમાં સૌથી સામાન્ય લવણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. આખા દેશમાં આપણે જેટલું પણ પાણી પીએ છીએ એનાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમની જરૂરિયાત પૂરી થઈ જાય છે. પાણી બેસીને ધીરે ધીરે પીવાથી એ લવણ આપણા મોં અને આહાર નળીમાં શોષાઈ જાય છે. સવાલ નંબર 6, કઈ માછલી દુનિયાની સૌથી પસરત માછલી કહેવાય છે? એને જે આ માછલીનું નામ બ્લોબફિશ છે. આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. આ માછલીને દુનિયાની સૌથી પસરત માછલી માનવામાં આવે છે. સવાલ નંબર 7, કયા દેશમાં વિશાળકાય મનુષ્ય રહેતા હતા? એનો જવાબ છે પેરુના ઓર્લે ડામ્બો ગામમાં એટલા મોટા દાદર જોવા મળ્યા છે, જેને જોઈને કહેવામાં આવે છે કે જૂના સમયમાં ખૂબ જ મોટા મોટા મનુષ્ય રહેતા હશે. વૈજ્ઞાનિક પણ આ દાદરનું રહસ્ય જાણી નહીં શકી. સવાલ નંબર 8, કઈ રીતે મહિલાઓ પાણી જલ્દી છોડી દે છે? એનો જવાબ છે આંગળી નાખવાથી.